હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ એક ઇફેક્ટિવ વેઇટ લોસ ડ્રિંકની રેસીપી. આ ડ્રિંક ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે અને ઘરમાં જ પડેલી સામગ્રીઓમાંથી આજે આપણે તેને ઘરે બનાવીશું. અને જે લોકો વજન ઉતારવા માટે સિરિયસ છે અને જે લોકોને સ્પેશિયલી વજન ઉતારવું જ છે એ લોકો તો આ વિડીયોને ખાસ જોજો. માત્ર અડધી ચમચી પાવડર આ 9 શેકા પાણીમાં એડ કરી અને તમારે સવારે ઉઠીને અથવા તો રાત્રે સૂતા સમયે માત્ર 1 ગ્લાસ આ પાણીનું પીવાનું છે. અને જો તમે રેગ્યુલર આ ફોલો કરશો એટલે તમે 7 દિવસમાં 7 કિલો જેટલો વજન ઓછો કરી શકો છો, કારણ કે આપણે આ પાવડર બનાવવામાં એવી સામગ્રીઓ એડ કરી છે જે તમારો વેઇટ લૂઝ કરવામાં ખૂબ જ જલ્દીથી અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમને ઇફેક્ટિવ રિઝલ્ટ મળશે અને તેની સાથે સાથે આ ડ્રિંક પીવામાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. પીવામાં પણ આ ડ્રિંક ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ વિડીયોને લાઈક તો જરૂરથી કરજો અને શેર કરજો. જો તમે ચેનલ ઉપર નવા હોય તો તમને નીચે એક રેડ બટન આપેલું હશે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે, તો જરૂરથી કરજો. તો ચલો હવે જલ્દીથી આપણે વેઇટ લોસ ડ્રિંક બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા 1 મોટો ગ્લાસ ભરી અને પાણી લીધેલું છે. તમે જેટલું પણ વધારે પાણી પી શકો એટલું તમારે વધારે પાણી લઈ શકાય. ત્યારબાદ હવે કોઈ પણ એક વાસણ લઈ અને તેમાં આપણે લીધેલું બધું જ પાણી એડ કરી દઈશું અને આપણે આ પાણીને 9 શેકું ગરમ કરી લઈશું. તમે જેટલું પણ પાણી ગરમ પી શકો એટલું વધારે કે ઓછું તમે ગરમ કરી શકો છો. અને પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે જે વેઇટ લોસ માટેનો સ્પેશિયલ પાવડર છે તે તૈયાર કરી લઈએ. તો વેઇટ લોસ માટેનો પાવડર બનાવવામાં જે આપણે પહેલી સામગ્રી એડ કરવાના છીએ તે છે તજ. તજ આપણા બધાના કિચનમાં ઇઝીલી અવેલેબલ હોય અને આપણે કોઈ પણ રેસીપીને ટેસ્ટી બનાવવા માટે આપણે તજ એડ કરતા હોઈએ છીએ. બટ તમને ખબર પણ નહીં હોય વેઇટ લોસ કરવામાં સૌથી વધારે જે આપણને હેલ્પ કરશે તે આ તજ જ છે. અને સ્પેશિયલી જે લોકોને બેલી ફેટ એટલે કે પેટની ચરબી ઓછી કરવી છે તેના માટે આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સામગ્રી છે. તો આપણે અહીંયા પહેલાં તો તજ લીધેલો છે. તમે તેને આ રીતેના નાના મિક્સરના જારમાં અથવા તો આ રીતેની જે ખાંડણી હોય તેમાં તેને ક્રશ કરી શકો છો. તમને જેમાં પણ અનુકૂળ આવે તે લઈ શકાય. અને ત્યારબાદ આપણે તજને પીસી અને એકદમ બારીક પાવડર બનાવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણો તજનો પાવડર બનીને બિલકુલ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તમારે પણ બિલકુલ આ રીતેનો જ એકદમ બારીક પાવડર કરવાનો છે. જો તમે પહેલાં ટ્રાય કરતા હોય તો આ રીતે ઓછો જ બનાવજો. અને ત્યારબાદ જે આપણે બીજી સામગ્રી લેવાના છીએ તે છે આ આખું જીરું. જીરું સૌથી વધારે વજન ઉતારવાનું હોય તેમાં વધારે હેલ્પ કરે છે. તેની સાથે સાથે જીરું પણ બેલી ફેટ રિડ્યુસ કરવામાં ખૂબ જ હેલ્પ કરશે. તો આપણે તેને પણ સેમ ખાંડણી લઈ અને તેમાં પીસી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું જીરું પાવડર બની અને બિલકુલ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. મેં અહીંયા જેટલા પણ તજના ટુકડા લીધા હતા તેનું ડબલ જીરું લીધેલું છે. તો આપણે હવે બંને પાવડરને સેમ બાઉલમાં લઈ અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. હજુ આપણે 2 સામગ્રી લીધી છે. આપણે જે ત્રીજી સામગ્રી એડ કરવાની છે તે ડાયરેક્ટ આપણે પાણીમાં એડ કરીશું. તો તમે જોઈ શકો છો આપણો પાવડર બની અને બિલકુલ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે હું તમને બતાવી દઉં કે તેને યુઝ કેવી રીતે કરવો. અને તમે જોઈ શકશો આપણું પાણી પણ એકદમ સરસ રીતે ગરમ જ છે. તો આપણે જે પણ ગ્લાસમાં આ ડ્રિંક બનાવવું હોય તેમાં આપણે પાણી લઈ લઈશું. તમે જેટલું પણ 9 શેકું કે થોડું વધારે ગરમ પાણી પી શકો તેટલું ગરમ કરી લેવાનું. ત્યારબાદ હવે આપણે જે પાવડર તૈયાર કર્યો છે તેની 1/2 ચમચી જેટલો પાવડર આપણે આ પાણીમાં એડ કરીશું. જો તમે સ્ટાર્ટિંગ જ કરતા હોય તો તમારે 1/2 ચમચી જ લેવાનો. જો તમને ફાવી જાય અને તમારા બોડીને અકોર્ડિંગ આ પાવડર હોય તો તમે 1 ચમચી જેટલો પણ લઈ શકો.
હવે આ પાવડરમાં આપણે લાસ્ટમાં જે સામગ્રી કહ્યું હતું એ એડ કરીશું, એ છે સંચર પાવડર। સંચર પાવડરથી પણ આપણી જે પાચનની ક્રિયા હોય તે પણ ઘણી સારી બની જાય છે અને વેઇટ લોસમાં પણ તે એ જ રીતે હેલ્પ કરશે। જો તમારે આ રીતે દર વખતે જે ડ્રિંક બનાવો તેમાં એડ ના કરવી હોય તો તમે જે પાવડર બનાવ્યો છે તેમાં પણ મેં એડ કર્યું એવી રીતે સંચર પાવડર એડ કરી શકો છો, જેથી કરી અને તમારા માટે પણ આ ડ્રિંક બનાવવું ખૂબ જ સહેલું થઈ જશે। માત્ર એક ગ્લાસ પાણી લઈ અને તેમાં અડધી ચમચી આ પાવડરનો એડ કરવાનો છે અને તમારો ડ્રિંક તૈયાર। તો તમે પણ આ ડ્રિંકને જરૂરથી ટ્રાય કરજો અને આ ડ્રિંક લેવાનો બેસ્ટ સમય જે કહી શકાય તે છે સવારે ઉઠી અને તમે ડાયરેક્ટ જે નરણા કોઠે કહેવાય તે ત્યારે લો તો આ ડ્રિંકના વધારે ફાયદા થાય છે। બટ જો તમે સવારે ઉઠી અને ડાયરેક્ટ આ રીતેનું ડ્રિંક ના પી શકો તો તમે રાત્રે સૂતા સમયે પણ પી શકો છો। અને તેની સાથે જ આ ડ્રિંકને રિલેટેડ તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને આ ડ્રિંક લેતાની સાથે સાથે તમે જો થોડી કસરત કરો અને ખાવા પીવામાં ધ્યાન રાખો તો આ ડ્રિંકના તમને બેસ્ટ રિઝલ્ટ જણાશે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી સારી જ લાગી હશે તો પ્લીઝ તમે લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવ્સમાં જે લોકોને પણ જરૂર હોય તેને આ ડ્રિંક જરૂરથી શેર કરજો। અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે। આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ।